રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે અગ્રેસર બને તે માટેના વાતાવરણનું નિર્માણ ગુજરાત સરકારે કરી દીધું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આણંદ ખાતે ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધા 2022નો શુભારંભ. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યુનેક્સ સનરાઈઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધા 2022નું આયોજન, જેના શુભારંભ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે અગ્રેસર બને તેવા વાતાવરણનું નિર્માણ માત્ર ગુજરાત સરકારે જ કર્યું છે. રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓની સાથે બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ રાજ્યકક્ષાઓનું પણ આયોજન કરવામાં આવે છે, જે આપણા માટે ગૌરવની વાત છે. આવા સ્પર્ધાઓ થકી આપણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પર્ધકો પણ મળી આવે છે. મંત્રીશ્રીએ ગુજરાતની ધરતી પર આગામી દિવસોમાં યોજાનાર નેશનલ ગેમ્સનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે આ વર્ષે આપણું ગુજરાત નેશનલ ગેમ્સનો યજમાન બન્યું છે. આ નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી સ્પર્ધકો ઉપસ્થિત રહેશે. આ સ્પર્ધકોનું આપણે ઉમળકાભેર સ્વાગત કરવાનું છે. તેમણે આ તકે બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી ખેલાડ ભાવના સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અગ્રણીઓમાં શ્રી વિપુલભાઈ પટેલ, ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સચિવ શ્રી મયુર પરીખ, આણંદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ શ્રી ભાવિન પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ અને સ્પર્ધકો પણ ઉપસ્થિત રહ્યા. પ્રસંગે આપણી વચ્ચે અમારા આજે ખૂબ જ લોકપ્રિય લોકલાડીના મહાનુભાવ છે.